જો જેટલો નાસ્તો લીધો છે ને અંધોય તું ખાજે, આ તારા દોસ્તારોમાં નો વેચતો મને ખબર છે. હા બાપા. હું હા બાપા. હુઆ કઈ નહીં, મારા લડકા વિદેશ જાવે છે. નમૂના તો હે બરાબર હે, લેકિન વો વિદેશ નહીં જા સકતા. ક્યું નહીં જા સકતા? મેરે વીરા કો વિદેશ જાને કા હક નહીં હે. હે હા 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 ખોળે મેં બેઠ કે ચલા જાઉંગા. હમ એસે પ્રવાસ જાતે ને તો મેરી દીદી કે ખોળે મેં બેઠતા હું. આમાં પ્રવાસ નથી જવાનું દીદી ના ખોળામાં. વિદેશ જવાનું છે. વિદેશ વિમાન વાલે ભાઈ નહીં લેકે જાયેંગે. વો બેન હોંગે તો, વો બેન હોંગે તો ભી નહીં લેકે જાયેંગે. ભાઈ સે મેં હોનતા કે હોનતા કે ચલા જાઉંગા ઇસકે વાહે વાહે કિસી કો પતા નહીં ચલેગા. વો પઢાઈ કરને જા રહા હૈ, ઉસકે ભાઈ બંધ હૈ ઉસકે સાથ. હા લેકિન મેરા વીરા જાયેગા વો ક્યા આપકો એસે બતાને મેં મુઝે તો શરમ આ રહી હૈ. વો ક્યા વો વહાં પર કોઈ લડકી હો તો મેરા વીરા કે લિયે વો. હા તો ઇસમેં આને આવવાની હું જરૂર છે એમ. હા જરૂર તો છે ને, લેતો જાઉં ને એમાં શું તમને વાંધો છે. હા વો એસે લડકી લડકે કો દેખેગી ફિર મેરે પ્યાર મેં પાગલ હોગી ઓર ફિર મેં એસે પટાકે ઉસકો ઇધર લેકે આ જાઉંગા ભાઈ સાહેબ. હા જાયેગા ફિર મેં તો આઝાદી કરૂંગી. આઈએ પધારીએ વિદેશ વાલી ભાભી જી, આઈએ પધારીએ વિદેશ વાલી ભાભી જી. તેરની બોટલ ખોલી પીય જાવ ભાભી જી, અને હર પ્રેમ કરાય નો રે. બાબા મને લે કા કે હું મુઝે જેર થોડી પા સકતે. તો નહીં પા સકતે, હમ તો શરબત પાએંગે. નહીં દૂધ પિલાએંગે, સબ પિલાએંગે. મજા આયેગા. લેકિન આજ મેરે લડકે કો જાના હૈ. લેકિન આપ ક્યા લેકર આયો હો? નાસ્તા લાયે હૈ. લાઓ ના, દો ના મેરે કો, મેરે કો ભૂખ લગી હૈ. મેરે લડકે કે લિયે હૈ. મેં ક્યા કહતી હું, મેં વો ક્યા ગુંદી કાઠે બહોત અચ્છા બનાતી હું, તો મેં બના કે આપકો દે જાઉં. હા દે જાના. ઓર લેકિન અભી વો 4 બજે નિકલના કા હૈ. મેં પેસે ફટાફટ બના લૂંગી. ઓર થેપલા ઓર દહીં ભી પસંદ હૈ ના? હા અથાણા ભી. એક કામ કરો, આપ અપને ઘરે જઈને ફટાફટ બધું બનાવો. વિદેશ સે મેરા લડકા આયેગા ને તો તુમ્હારે લિયે અચ્છી અચ્છી ચીઝે લેકે આયેગા. વો મેં લેકે આઉંગા. મદદ કરો બેના કી મદદ કરો વીરા. નિકલ કે દે દો મેરે કો યે પહેન લેતા હું. વીરા ભૂલ થઈ ગઈ. હા એની ભૂલ થઈ ગઈ. તમારા મમ્મી ને કેજો કે હંમેશા કહેવાનું બંધ કરી દે. હમારે ઘર કે સબસે બડે નમૂને હે. મેં ક્યા કહી દઉં આપકો વો 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 ઘરેલે ભાત મેં આપકો પતા હે ક્યા હે? વો વો રેસીપી મેરી માં ને નિકાલી હે કે હમારે ઘર મેં સે શામ કે વો ભાત પડે છે ના, તો ફિર મેરી માં ને સોચા કે સે ભાત પડે તો શામે બને તો મેરી માં ને એક કોડાઈ લી, ઉસમે સે રાઈ જીરું ડાલ કે ભાત કો બના દિયા. તબ સે આજ તક સબ લોગો સે ઘરેલા ભાત જાનતે હે. મેરી નમૂને વાલી માં બહોત બહોત. મેં વિદેશ લેકે જાના હે મોડા થતા હે.
जल्दी जावाना है, रसोई बनावाना है, नाश्ता करवाना है, पेट करवाना है, बड़ी 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 काम के ना। चलो 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 मेरा मेरा भी जाएगा, जाते हो मेरा चल। આ હોય ને પ્લેન માં તો એક વાર પ્લેન ના પડતી કે હું નહીં ઉડું। हाँ। मोटे लागे छे भैला हाल ने। दीकरा जो पेली બંને બેગ ને પેલો નાનો થેલો ને બધું અંદર મૂકી દીધું છે ગાડીમાં, બધું મુકાવી દીધું છે। અને સાંભળ, એ નાના થેલામાં ધારી પેલી દવા છે જેમાં તને પગની અંદર ખાલી ચડી જાય છે, ઘણીવાર તને માથું દુખી આવે એ બધી દવા એમાં છે। અને આની અંદર તારા ફેવરેટ બિસ્કીટ, પછી તારા ફેવરેટ અથાણા, અને ખાસ તારી ફેવરેટ ઓડવાની શાલ પણ મૂકી છે। જો સાંભળ ને, કઈ નાનો ગીગલો નથી, હવે ઘણો મોટો થઈ ગયો છે, એને બધી જવાબદારીનું ભાન છે, તું ખોટી ચિંતા નહીં કર। ભણવાની સાથે સાથે તારી તબિયતનું ધ્યાન રાખજે, કોને આને આપણાથી દૂર છે, આપણે ત્યાં થોડી છીએ નજીક। જી વાત છે મમ્મી, આટલી બધી ચિંતા ના કરો, નકર રોજ તમારી યાદ આવશે મને। તો યાદ તો આવશે જ ને, અને રોજ એક ફોન કરજે, હું ને તારા પપ્પા તારી રાહ જોઈશું। એવું છે ને કે દેવેન, આટલો મોટો થયો છે, તું અમારાથી દૂર ક્યારેય નથી ગયો, અને આજે સીધું સાત સમંદર પાર બીજા દેશમાં જઈ રહ્યો છે, એટલે થોડી તો ચિંતા અમને થવાની જ છે તારી। હા મમ્મી પપ્પા, હું તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ, તમારો પ્રેમ બધું સમજી શકું છું, પણ પપ્પા કંઈક પામવા માટે કંઈક ખૂબ પડે, એ જ તો આ છે। હા બેટા, એટલા માટે તો તને વિદેશ જવા દઈએ છીએ કે કાલે ઉઠીને તું મોટો ઓફિસર બને, સાહેબ બને ને, તો અમે ગર્વથી કહી શકીએ કે અમારો દીકરો વિદેશમાં છે। તમે જરા કંઈ ચિંતા ના કરો, હું ત્યાં જઈને રોજ તમને વિડીયો કોલ કરજો, બરાબર? બસ હા, અને રસ્તામાં પણ તું ખાવા પીવામાં ધ્યાન રાખજે, કેમ કે ટ્રાવેલિંગ છે એટલે કદાચ કંઈ સદે ન સદે ખાવામાં, એટલે ધ્યાન રાખીને ખાજે, ઠીક છે? અને સાંભળ, પપ્પા કહે છે તો પપ્પાને આવા દે ને એરપોર્ટ સુધી, શું કામ ખોટો એકલો જવાની ચીત કરે છે? પપ્પાને ખોટી ત્યાં લઈને તડકાના હેરાન કરવા, ભલે રહ્યા કરે, મારે કઈ જરૂર નથી, હું જતો રહીશ ને। હા કઈ નહીં, તું જેમ કેમ, એમના બે મિત્રો પણ સાથે છે એટલે વાંધો નથી, ઠીક છે? ચાલ ગાડીમાં મૂક, તારો ટાઈમ થઈ ગયો, હજી ત્યાં પહોંચીશ એરપોર્ટ, તો ઘણો વાર લાગશે। સાચવીને જજે। હા ચાલો, જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, સાચવીને। હા મમ્મી, પહોંચીને ફોન કરજે તરત। હા ચાલ ચાલો, બાય બાય બાય, હું ફોન કરતો રહીશ। હા હા, તમે? હા, હું તમારા ઘરે જ આવતી હતી। મારા ઘરે? જી। પણ મારા ઘરે શું કામ? એવું છે ને કે અમે હમણાં જ રહેવા આવ્યા છીએ આ બાજુમાં। અચ્છા જી, આ બાજુના 22 નંબરમાં? હા જી। સરસ, તો શું કામ હતું? એક્ચ્યુઅલી એવું છે ને કે હજુ સામાન હમણાં શિફ્ટ કર્યો એટલે ઘણી વસ્તુ અટવાઈ ગઈ હોય। હા તો ઘરમાં મારે એક્ચ્યુઅલી, હા તો ચાલો ને આપું, પણ તમારું નામ શું? મારું નામ નિયા છે, અને તમારું? રીચા। કોણ કોણ રહે છે તમારા ઘરમાં? મારા ઘરમાં હું છું, મારા હસબન્ડ છે, ને બે બાળકો છે। વાહ સરસ, અને તમારે? હું, મારા હસબન્ડ અને મારો સન, પણ એ અત્યારે વિદેશમાં રહે છે,
હા, 1.5-2 વર્ષ થઈ ગયા એ વિદેશમાં રહે છે અને ત્યાં જઈને ભણી પણ રહ્યો છે અને નોકરી પણ કરી રહ્યો છે. બહુ સારું. હા, પણ જુઓ ને, ઘણા સમયથી અમે એકલા જ છીએ, કારણ કે અમારા અડોશ પડોશમાં સામે હતા હે શુક્લા કાકા લોકો પણ જતા રહ્યા. હા, 22 નંબર પણ ખાલી હતો. સારું થયું તમે આવી ગયા. ખાલી ઘણ્યા ગાંઠ્યા આ સોસાયટીમાં 5-6 જણ રહ્યા છે. હવે કેવું છે કે તમારા આવવાથી મને એવું લાગે છે કે હવે મને થોડીક નિરાત મળશે. હા, કેમ નહીં, હું તો આવતી જતી રહીશ, પણ તમે આવજો ઘરે. જરૂર જરૂર. પણ સાંભળો, હમણાં નવા નવા શિફ્ટ થયા છો, કંઈ પણ કામકાજ હોય ને તો બિંદાસ તમારું ઘર સમજીને આવજો. ચોક્કસ. અને તમે પણ કંઈ પણ કામ હોય ને તો બિંદાસ અમને કહેજો. હા, કંઈ પણ કામ હશે ને તો અમે તમારી સાથે ઊભા રહીશું. જરૂર જરૂર. અને સાંભળો, આ સોસાયટીમાં છે ને એક ફેરિયાવાળો આવે છે, શાકભાજીવાળો, એની પાસેથી નહીં લેતા, અરે સડેલા શાકભાજી લાવે છે, મારી જોડે આવજો, અહીંયા નજીકમાં માર્કેટ છે, હું લઈ જઈશ. એવું છે? હા, પહેલાં તમને ચા આપું, પછી એવું હોય તમે ફ્રી હોવ તો ચાલો હું માર્કેટ જ જાઉં છું. એવું છે? ત્યારે હમણાં જવાના છો? હા, પણ હમણાં તો મારે થોડું કામ છે, જો એવું હોય તો સાંજનું રાખો ને. સારું, વાંધો નહીં. અને એક વાત કહું રીજાબેન, મને છે ને તમારો નેચર બહુ જ ગમ્યો. મને પણ તમારો સ્વભાવ બહુ સારો છે. ચાલો. હા, ભલે. રોજ વિડિયો કોલ કરવાની વાત કરતો હતો. કામ કરું ત્યારે કદાચ ટ્રાય કરું, વાત થાય તો. મેં પણ કર્યા હતા, મારા પણ ફોન એ કટ કરી નાખે છે. હું શું કામ કરે છે, આપણી સાથે વાત કેમ નથી કરતો? જો ત્યાં કદાચ જોબ કરતો હોય, કંઈક કામમાં હોય ને તો આપને ખબર ન હોય, પણ એકવાર હજુ ટ્રાય કરી જુઓ, કદાચ શું થાય છે. એક જ ફોન સ્વિચ ઓફ. આપણા રમણભાઈનો છોકરો પણ ગયો ને, એ તો રોજ વાત કરે છે, પણ આપણો દેવીન કેમ આપણને ફોન નથી કરતો? આ 1.5 વર્ષમાં ખાલી 5 વાર, અને એ પણ કેમ છો જય શ્રી કૃષ્ણ, મજામાં છું ને, મૂકું છું બસ. એમાં તો એકવાર જે પહોંચ્યો ને ત્યાં, એ ફોન પણ આવી ગયો 5 વખતમાં, અને ફોન નથી કરતો, એનું વલણ બદલાઈ ગયું છે. આપણે સમજી શકીએ છીએ કે અહીંયાની જેમ એક ત્યાં ફ્રી ન હોય, બિઝી હોઈ શકે, પણ એટલો ટાઈમ તો કોઈને પણ મળે કે એના મા બાપ સાથે એકવાર વાત તો કરે કે નહીં. હા, મને હવે તો ચિંતા થાય છે કે કોઈ ખોટી સંગતમાં તો નહીં પડી ગયું હોય ને. હા, કોઈ ખોટા વ્યક્તિઓ સાથે તો નહીં. જ્યારે આવું ફોન ન ઉપાડે, વાત ન કરે ને, એટલે અલગ અલગ કેટલા વિચારો આવે છે, કંઈ સમજાતું નથી ને. આ કંઈ અહીંયા નજીક તો નથી ને, તો આપણે ત્યાં જઈને જોઈ આવીએ શું કરે છે શું નહીં. આ તો 7 સમંદર પાર છે ને. ત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે ખોટી એની જીદ પૂરી કરીને આપણે એમને વિદેશ ભણવા માટે મોકલ્યો. અહીંયા ખૂબ સારું હતું, આરામથી હતા, સાંજ પડે આપણે ઘરે તો હતો, આપણી સાથે તો રહેતો હતો, એક સાથે રાતે જમી શકતા હતા, એની સાથે વાત કરી શકતા હતા. અત્યારે તેમની સાથે વાત કરવા માટે પણ આપણે તરસી રહ્યા છીએ ને. તમે કહ્યું ને એમ, કદાચ કામમાં હશે. અરે પણ ત્યારે શું કહું, કામમાં હોય તો આ પૈસાનો બોજ હશે ને એના માથે,
ઓવર ટાઈમ કરતો હશે એટલે આપણી સાથે વાત નહીં કરી શકતો હોય. આપણે સમજી શકીએ છીએ. કદાચ સાતું જે કહે છે ને એ બધું જ હોય તો વધારે સારું છે, કેમ કે મને તો હવે કંઈ અલગ જ સમજાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે કે દેવેન કદાચ હવે આપણા હાથમાં નથી રહ્યું એવું લાગી રહ્યું છે. ના ના, એવું નહીં બોલો. આપણો એકનો એક દીકરો છે ને, એવું કંઈ નહીં થાય. તમે બેસો, તમારા માટે ચા લાવું. લોહી પી ગયા છે અત્યારે ખબર પડી તમને? હા સારું થયું ને, આપણે ઇન્ડિયા મૂકીને અહીંયા આવતા રહ્યા. ત્યાં હોત ને તો હજુ આપણને હેરાન કરતા હોત. ફોન પર ફોન કરે છે. ફોન સ્વિચ ઓફ કરી દો. અરે હેરાન કર્યા છે, કેટલા ફોન કરે છે, દિવસમાં 3-4 વાર ફોન કરે છે. એમને ખબર નથી પડતી કે આપણે લોકો અહીંયા કામમાં હોઈએ છીએ. અરે ત્યાં તો મારો દીકરો કરતા હતા, પણ અહીં આવ્યા પછી પણ હક નથી એમને. કોને ખબર શું એવું કામ હોય છે, એક ધારા ફોન ઉપર ફોન કરે છે. સમજાતું નથી, ફોન ઉપાડીને જવાબ શું આપું એને? અહીં આવ્યા અને એને વર્ષ દિવસ થઈ ગઈ, પણ તમારા મા બાપ થી હજુ એ પીછો ના છૂટ્યો. કઈક તો કરવું પડશે, નહીતર આ એમને લોહી પીવાનું છોડશે નહીં. હવે શું હશે એમને તમારાથી કામ? હા મોકલી દીધા ને પછી વાત થઈ ગઈ પૂરી. આપણી પાસેથી પૈસા માંગે એ વાત તો ખોટી ને, આપણી પાસે હોય તો આપણે આપીએ ને. એમને સમજવું જોઈએ કે આપણે અહીંયા હજુ સેટ થયા છીએ, આપણે ક્યાંથી પૈસા આપવાના એમને? જેની સાથે કનેક્શન છે એ તો બધા બંધ થઈ જશે ને, પછી જયારે આપણે ઇન્ડિયા જવું હશે ત્યારે કોનો કોન્ટેક્ટ કરવાનો? સર છોડો, આપણે જવાનું છે ખબર છે ને, બેકપેક કરી કે નહીં? ઓલમોસ્ટ. સારું, હવે તમે તમારું કામ પતાવો અને પછી મારી સાથે બહાર આવવાનું છે. હા.